ચલો બાળકો, આજે આપણે પાંચમા પાઠની અંદર અંતર્ગોર અને બહિર્ગોર અળીસા વડે રચાતા પ્રતિબિંબ મેળવવાના છે. એના વડે જે પ્રતિબિંબ મેળવવાના જે ચાર નિયમો હતા એ આપણે છઠ્ઠા પાઠની અંદર જોયા છે, જે તમે એકવાર મગજની અંદર રિમાઇન્ડ કરી લેશો. હવે આજે અંતર્ગોર અને બહિર્ગોર અળીસા વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે એ જે ટર્મ્સ છે એની સંજ્ઞાઓ તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. સી એટલે શું? કેપિટલ સી એટલે શું? તો કે વક્રતા કેન્દ્ર. કેપિટલ આર એટલે શું? તો કે વક્રતા ત્રિજ્યા. કેપિટલ એફ એટલે શું? તો કે મુખ્ય કેન્દ્ર. અને સ્મોલ એફ એટલે શું? તો કે કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ. અને પી એટલે શું? તો કે અરીસાનું ધ્રુવ. આ ટર્મ્સ તમને ચોક્કસ ખબર હોય છે, બરાબર. અને અરીસો હોય કે લેન્સ, એ વક્રતા ત્રિજ્યા ગણતા કેન્દ્ર લંબાઈ એ હંમેશા અડધી હોય. કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય, એટલે એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ. કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય, એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ. માટે આર બરાબર શું થાય? ટુ એફ. તમે જ્યારે પણ બનાવો ત્યારે આ વસ્તુને ધ્યાન રાખવાનું કે કેન્દ્ર લંબાઈ એ હંમેશા વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય. તમે જો મેં બાજુમાં આ બનાવવાનો પ્રયત્ન કરેલો જ છે. આ જે છે મુખ્ય અક્ષ છે, બરાબર. આ પી બિંદુ છે, એટલે એ અરીસાનું ધ્રુવ. પછી પી સી એટલે વક્રતા ત્રિજ્યા. પી એફ આ મુખ્ય કેન્દ્ર, સોરી આ વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર. એટલે આ વક્રતા ત્રિજ્યા થઈ અને આ કેન્દ્ર લંબાઈ થઈ. તો કે કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતાં હંમેશા અડધી હોય. જો મેં પીસીનું માપ 6 સેન્ટીમીટર રાખ્યું છે અને પીએફનું માપ છે 3 સેન્ટીમીટર, એટલે પીસી એટલે વક્રતા ત્રિજ્યા અને પીએફ એટલે કેન્દ્ર લંબાઈ. તો તમે જો કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી થઈ ગઈ અને 6 સેન્ટીમીટરનો કોણ પરિકર વડે આ એક તમે જોશો અરીસો બનાવવાનો બનાવેલો છે. અંતર્ગોર અરીસો છે એટલે અંદરની સપાટી મેં પરાવર્તક રાખેલી છે અને બહારની સપાટી ખરવચરી કરી નાખેલી છે. એવું તમે જો આપણે 6 ફિગર બનાવવાની છે. એમાં પહેલું છે વસ્તુના અંતર્ગોર અરીસાની સામે અનંત અંતરે મૂકતા, બીજું વસ્તુના અંતર્ગોર અરીસાની સામે વક્રતા કેન્દ્ર સીથી દૂર મૂકતા, સીથી દૂર મૂકતા. ત્રીજી ફિગર છે વસ્તુના અંતર્ગોર અરીસાની સામે વક્રતા કેન્દ્ર સી પર મૂકતા. ચોથો છે વસ્તુને અંતર્ગોર અરીસાની સામે સી અને એફની વચ્ચે મૂકતા. પછી વસ્તુને અંતર્ગોર અરીસાની સામે મુખ્ય કેન્દ્ર એફ પર મૂકતા અને વસ્તુને અંતર્ગોર અરીસાની સામે પી અને એફની વચ્ચે મૂકતા. અંતર્ગોર અરીસાની 6 ફિગરો છે. એના માટેના અરીસો, મુખ્ય અક્ષ, ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર આ બધા જ મેં રેખાંકિત કરી નાખેલા છે 6-6, એ તમને આઈડિયા આવી જશે. અને આ બે જો છે બહિર્ગોર અળીસા વડે રચાતા પ્રતિબિંબમાં વસ્તુના બહિર્ગોર અળીસાની સામે અનંત અંતરે મૂકતા અને બીજું વસ્તુના બહિર્ગોર અળીસાની સામે અનંત અંતર અને ધ્રુવપીની વચ્ચે ગમે તે સ્થાને મૂકતા. ધ્યાન રાખજો જે તરફ અરીસાની ગોલાઈ પડે એ તરફ પીએફસી આવે. એક વસ્તુ મગજની અંદર ફિક્સ કરી દો. તમે જો અંતર્ગોર અળીસાવાની ગોલાઈ આ બાજુ આવે છે તો એફસી અને આ બાજુ આવશે અને બહિર્ગોરમાં ગોલાઈની આ તરફ આવે છે તેને આપશે. કારણ કે તમે જે પોલા ગોળાકાર કવચની કલ્પના કરો તો આ રીતે શક્ય બને ને, એટલે તમે જોશો એનું કેન્દ્ર વક્રતા કેન્દ્ર છે સેન્ટરમાં આવે છે. આજે આપણે પહેલી ફિગર જોઈશું વસ્તુને અંતર્ગોર અરીસાની સામે અનંત અંતરે મૂકતા. વસ્તુને અંતર્ગોર અરીસાની સામે અનંત અંતરે મૂકતા. હવે છે વસ્તુનો અંતર્ગોર અરીસાની સામે અનંત અંતરે મૂકું તો હું સ્વાભાવિક છે વસ્તુને જોઈ શકું નહીં, એટલે હું શું કરું? બે કિરણ ઉપર લઈ લઉં અને બે કિરણ નીચે લઈ લઉં. તમે ગમે જગ્યાએ કિરણ લઈ શકો છો,
થોડીક આકૃતિ આમ તેમ ખોરવાશે, ધ્યાન રાખજો. અનંત અંતર છે એટલે હું આગળ ડોટ ડોટ મૂકી રહ્યો, એટલે તમને આઈડિયા આવી જાય. કોઈ પણ અરીસા વડે રચાતી કલાકૃતિ બનાવો ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું, દિશાને પ્રાધાન્ય છે. એટલે હું પહેલાં દિશા બતાવી દઉં. જો મેં બે કિરણ ઉપર લીધા છે ને બે કિરણ નીચે, આમાં એક સરખું અંતર રાખેલું છે, અહીંયા થોડું ડિસ્ટર્બન્સ થાય છે એટલે મેં એની ઉપર લીધું છે. હવે અંતર્ગોળ અરીસો એ અભિસારી અરીસો છે, એટલે એ કિરણ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. આપણે ગઈકાલે જ એક નિયમ જોયો હતો એની અંદરથી આપણે લઈ લઈએ. જો નિયમનો ઉપયોગ કરો તો આ કિરણ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર આપમાંથી પસાર થાય. બરાબર, જો આપણી આ ફિગર કમ્પ્લીટ થઈ જાય. હવે જો બાજુમાં પ્રતિબિંબનો સ્થાન પ્રકાર અને પરિમાણ, પ્રતિબિંબનો સ્થાન પ્રકાર અને પરિમાણ. પહેલાં આપણે પ્રકાર જોઈએ. આ કિરણ રિયાલિટીમાં વાસ્તવમાં ભેગા થાય એટલે પ્રતિબિંબનો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટો. પછી જો પ્રતિબિંબનું સ્થાન તો જે બાજુ વસ્તુ છે એ તરફ જ છે, એટલે વસ્તુની બાજુએ અરીસાની સામે મુખ્ય કેન્દ્ર એપ પર, વસ્તુની બાજુએ અરીસાની સામે મુખ્ય કેન્દ્ર, એટલે હું લખી દઉં પ્રતિબિંબનું સ્થાન અરીસાની સામે મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ પર. પ્રકાર વાસ્તવિક અને ઉલટો થયો. અને જો આ એક પ્રતિબિંબ મળ્યો, આપણને બિંદુવત મળ્યો, એકદમ બિંદુવત મળ્યો, એટલે પરિમાણ છે એ અત્યંત નાનો અથવા તો બિંદુવત અથવા તો ઘણો જ નાનો. ખ્યાલ આવી? એટલે પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણમાં શું આવશે? પ્રતિબિંબનું સ્થાન અરીસાની સામે મુખ્ય કેન્દ્ર એપ પર, પ્રકાર વાસ્તવિક અને ઉલટો, અને પરિમાણ વસ્તુના કદ કરતાં અત્યંત નાનો અથવા તો બિંદુવત અથવા તો ઘણો જ નાનો. ચલો તમને આ ખ્યાલ આવી ગયો. બરાબર, મેં એક ફિગર બનાવી છે વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે અનંત અંતરે મૂકતા, તમને ચોક્કસ ખબર પડી ગઈ. હવે આપણે છ ફિગર બનાવવાની છે. ચાલો બીજી ફિગર જોઈએ. વસ્તુને વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકતા, વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકતા. જો આ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર સી થી દૂર, હું વસ્તુ જે મૂકું છું આ વક્રતા કેન્દ્ર સ્થિતિ દૂર. હવે તમે વસ્તુ મૂકો ને તો તમારી વસ્તુ છે એ આ મુખ્ય અક્ષને લંબ હોવી જોઈએ, તમે ગમે એમ નહીં મૂકવાના. જો એ મારી ફૂટપટ્ટી મેં 6 સેન્ટીમીટર ઉપર આની અંદર પેરેલલ આના પર ગોઠવી દીધી, તો મારી ફૂટપટ્ટી આ મુખ્ય અક્ષને લંબ થઈ ગઈ અને પછી હું 2 લીટી ઊંચી વસ્તુ મૂકી દઉં. બરાબર, આ રીતે એનું નામ આપી દઉં એ બી. એચ ઊંચાઈ વાળી વસ્તુ કઈ થઈ ગઈ? ચાલો પહેલો નિયમ છે એ મુખ્ય અક્ષને સમાંતર થાય. બરાબર, નિયમ પ્રમાણે એ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થાય? તો કે એફમાંથી. હવે જો તમે આટલું કામ કમ્પ્લીટ કર્યું છે તો એટલામાં તમે દિશા બતાવી દો. મુખ્ય અક્ષને સમાંતર, પરાવર્તન પામી અને સમાંતર પસાર થાય એફમાંથી. પછી બીજો નિયમ ઉપયોગ કરો, હું અરીસાના સીમાંથી પસાર કરું. તો તમે જો હું ઈ અને સીને જોડે પ્રયત્ન કરું અને ક્યાં અરીસા સુધી લઈ જવાનો પ્રયત્ન કરું.
એમાંથી કિરણ શરૂ થયું, અરીસા ઉપર એટેક કરીને બેક થયું. તમે ધ્યાન રાખજો, આ જે બંને એરો છે ને આ રીતે જ બતાવવા પડે. તમે આ એરો છે, દાખલા તરીકે હું આ અરીસો લઈ લઉં અને પછી આ એરો છે એ આમ અને આમ આ રીતે નહીં બતાવીશું. બરાબર, એરોને બરાબર જો, એમાંથી કિરણ શરૂ થયું એટલે એની દિશા પ્રમાણે થઈ, અરીસા પર થયો અને બેક થયું, એના એ જ માર્ગે પાછું ફેર્યું અને જ્યાં આગળ ભેગા થાય ત્યાં આગળ પ્રતિબિંબ. તમે જોશો આપણે કિરણ છે અહીંયા પણ તમારું પ્રતિબિંબ છે લંબ જ મૂકવાનું છે. આ ધ્યાન રાખજો, જો હું કેવી રીતે મૂકું છું બરાબર ધ્યાનથી જોઈ લેજો. બરાબર, નામ આપી દઈએ એડેસ બિડેસ. આ તમે કોઈ પણ કલાકૃતિ બનાવો ત્યારે એટલું યાદ રાખવાનું કે એની અંદર દિશાને ભૂલવું નહીં. તમારા પૂરેપૂરા માર્ક આવતા હોય ને તો આ દિશાને કારણે તમારો આખો એક માર્ક કાપી નાખે. અત્યારે દસમા ધોરણની અંદર આમાંથી ફિગર પૂછાયેલી, કઈ પૂછાયેલું ત્યારે તમને કહીશ તો ઘણા બધા બાળકોને આ જ્યારે પૂરા માર્ક આવતા હોય ને ત્યારે આવા તમે દિશા ન બતાવ્યો ને એના કારણે પણ માર્ક કાપી લેતા હોય. એટલે દિશા ખાસ બતાવો. તમે જો આમાં પણ મેં દિશા બતાવી છે અને આમાં પણ દિશા બતાવી છે. ચલો અહીંયા જોયો પ્રતિબિંબનું સ્થાન. તો અમારે તમે જો અરીસાની સામે મુખ્ય કેન્દ્ર એફ પર હતું, અહીંયા જો પ્રતિબિંબ, પ્રતિબિંબનું સ્થાન તો કે અરીસાની સામે સી અને એફની વચ્ચે. બરાબર, પ્રકાર કિરણ રિયલમાં ભેગા થયા છે એટલે વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ તમે જો આ જે વસ્તુ છે એના કરતાં નાનો છે ધેટ ઇઝ એચ ડેસ. શું આવશે? વસ્તુના કદ કરતાં નાનું, વસ્તુના કદ કરતાં નાનું. જો તમને ચોક્કસ બે ફિકર ખબર પડી ગઈ, વસ્તુના અંતર્ગત અરીસાની સામે અનંત અંતર વક્ર કેવી રીતે બને, પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ, અને વસ્તુને અંતર્ગત અરીસાની સામે વક્રતા કેન્દ્ર સીથી દૂર મૂકતા. બરાબર, તો આ રીતે આ ચોક્કસ બે ફિગર અને તમારે પ્રેક્ટિસ કરવી પડશે. હવે જોઈએ આપણે વસ્તુના અંતર્ગત અરીસાની સામે વક્રતા કેન્દ્ર સી પર મૂકતા.